કમોસમી વરસાદ બાદ ખેડૂતોને થયેલા નુકસાનીના વળતર ચૂકવવામાં વીમા કંપનીઓ ઠાગાઠૈયા કરતી હોવાની ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના ખેડૂતોએ પણ વીમા કંપનીઓ સામે લાલાંખ કરી અને આવી વીમા કંપનીઓની શાન ઠેકાણે લાવવા આંદોલનનું હથિયાર ઉગામ્યું. સાંભળીએ શું છે ખેડૂતોની ફરિયાદ. આપણી સાથે સરપંચ અને ખેડૂતો છે, તેઓની સાથે વાત કરીશું કે તેઓને શું પ્રશ્ન છે. જી, આજે વાત છે કે આપ ધરણા ઉપર બેઠા છો અને જે વીમો નથી ચૂકવાનો, તો શું શું પ્રશ્ન છે આપના અને કઈ રીતનો વીમો આપનો કાપવામાં આવ્યો હતો? અમારો મુખ્ય હેતુ એ છે કે અત્યાર સુધી સરકારશ્રીની જે ગાઈડલાઇન મુજબ જે ખેડૂતોને વીમો ચૂકવવામાં આવવો જોઈએ, આટલો સમયગાળો થવા છતાં પણ હજુ સુધી અમુક ગામડાઓની અંદર ખાલી માત્ર 5-10-15 જેવા વ્યક્તિઓને ખેડૂતોને વીમો ચૂકવવામાં આવ્યો છે. હજુ એ લોકોની ખેતીવાડી વિભાગ પાસે અમે આવ્યા અને માહિતી માંગી, તો એમની પાસે કોઈ પણ જાતની માહિતી નથી. એ લોકો એવું કહે છે કે અમારી પાસે હજુ પૂરતા પ્રમાણમાં વિગતો નથી આવી. એમની ગાઈડલાઇન મુજબ જો એ લોકોએ 72 કલાકની અંદર સર્વે કરીને ચૂકવણું કરવાનું હોય, તો આટલો આટલો સમયગાળો થવા છતાં હજુ ખેડૂતોને કેમ વીમાનું કોઈ વીમો ચૂકવવામાં નથી આવવામાં આવ્યો? જી સરપંચ સાહેબ, આપ શું કહેશો? આપના ગામની અંદર કેટલી અરજીઓ થઈ અને કેટલો વીમો ચૂકવાનો અને આ શું પ્રશ્ન છે હાલ? અમારા ગામમાં ટોટલ લગભગ 700 ખાતેદારો છે, એમાંથી 600 થી 650 જેવી અરજીઓ થયેલી છે. હવે એમાંથી અમારા ગામમાં અત્યાર સુધીમાં માત્ર અને માત્ર 3 ખેડૂતોને જ વીમો ચૂકવવામાં આવ્યો છે, એ સિવાય કોઈ પણ ખેડૂતોને વીમો ચૂકવવામાં આવ્યો નથી. કોઈ પણ ખેડૂતોને 700 અરજીઓમાંથી વીમો ચૂકવવો નથી આવ્યો તેવો આક્ષેપ છે. હાલ આપણી જોડે બીજા ગામના પણ એક આગેવાન છે, તેઓની સાથે વાત કરશું કે જે 700 અરજીઓ છે આ એક ગામની વાત થઈ, તો લખતર તાલુકાની અંદર કેટલી અરજીઓ થઈ હશે અને કેટલો વીમો ચૂકવાનો બાકી છે તે આપ કહેશો? લખતર તાલુકામાંથી જુદા જુદા ખેતીવાડી વિભાગ, વીમા કંપની અને ઓનલાઈન એવી કેટલી અરજી થઈ એનો કોઈ ચોક્કસ આંકડો ખેતીવાડી વિભાગ પાસે નથી. વીમા કંપની પણ આ આંકડો અમને સૂચવતી નથી. હાલ એમને જે જણાવ્યું છે કે 5500 જેવા સર્વે નંબરમાં અમારું ચૂકવણું થઈ ગયું છે, તો કયા સર્વે નંબરમાં ચૂકવણું કર્યું એ લોકોએ ઉપલબ્ધ કરાવતા નથી. અને લખતર તાલુકાના 50% ઉપરાંત ખેડૂતોને આ જે વળતર એ મળેલું નથી, તો એની માહિતી માગવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી, પણ એની કોઈ માહિતી આમની પાસે છે નહીં અને આપવા માગતા નથી. વારંવાર રજૂઆતના અંતે હવે એટલું કહે છે કે વીમા કંપનીએ કેટલા તમારી અરજીઓ સ્વીકારી એની અમે તમને જાણકારી આપશું. જે અરજીઓ નથી સ્વીકારી, શું કામ નથી સ્વીકારી એનો હજી એમની પાસે કોઈ જવાબ નથી. આપના ગામની અંદર શું પરિસ્થિતિ છે અને શું આપ ખેડૂત તરીકે માંગ કરી રહ્યા છો? મારા ગામમાં 570 અરજીઓ થઈ હતી, એમાંથી 20 ખેડૂતો એવા છે કે એમને વીમો આવ્યો અને કેટલો આવ્યો શું આવ્યો એ કોઈને કંઈ ખબર નથી. વીમા કંપનીવાળા એવું કહે છે કે લખતર તાલુકામાં 5024 અરજીઓ કમ્પ્લીટ થઈ ગઈ અને એમને વીમો પડી ગયો, કોઈના ખાતામાં જમા નથી થયો અને એમની પાસે કોઈ પુરાવા છે નહીં. હવે અત્યારે જે અધિકારીઓ છે એ વીમા કંપની સામે એક્શન લેવામાં હાથ ઊંચા કરી નાખે છે. ખેડૂતો છેલ્લા 3 વર્ષથી જેમનું પ્રીમિયમ લઈ લેવામાં આવે, કરોડો રૂપિયાનું વીમા કંપનીને પ્રીમિયમ ચૂકવવામાં આવે છે, અને ખેડૂતો જ્યારે રજૂઆત કરવા આવે ત્યારે અધિકારીઓ એમ કહે છે કે ગાઈડલાઇન મુજબ આમ થાય, ગાઈડલાઇન મુજબ આમ થાય. ખેડૂતોને ગાઈડલાઇન દેખાડવામાં આવે છે. જો તંત્ર દ્વારા વીમા કંપનીની જે ગાઈડલાઇન છે ગાઈડલાઇન મુજબ જો કામગીરી નથી થતી, તો એમના ઉપર કાયદેસર કામગીરી કરવા માટે કયો રાક્ષસ એમને ડરે છે? આની પાછળ કોણ જવાબદાર છે? કેમ તંત્ર એની પાછળ એક્શન નથી લેતું? બીજું કે ખેડૂતો બચારા પોતાનું 3 પાક લેતા હોય છે. હવે ખેડૂતો પોતાની ખેતી કરે કે આવા અવાજ ઉઠાવે? વારંવાર આ સિસ્ટમ જે છે તંત્રના અધિકારીઓ અને મોટા મોટા ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ જાતિવાદને ધર્મના નામે ચૂંટીને બેસી જાય છે, અને જ્યારે આ વીમા કંપનીઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને લેભાગુ તત્વો આવા 480 ખેડૂતો સાથે કરતા હોય, એ વીમા કંપની ઉપર એક્શન લેતા કેમ ડરી રહ્યા છે? તેઓને પાક વીમો મળ્યો નથી અને પાક વીમા માટે દરદર ભટકી રહ્યા છે તેઓનો હાલ એવો આક્ષેપ છે. સાજિદ બેલીમ, TV9, સુરેન્દ્રનગર.